बार साइंस नी परीक्षा आप्या पछी प्रोफेशनल कोर्स में प्रवेश माटे घणुं बधुं विचारवानुं होय छे। रिजल्ट आवे त्यां सुधी आपणे घणा बधा डायलेमामां होता होईए छीए, परंतु ज्यारे परिणाम आवे त्यारे आपणा माटे घणी बधी मुश्केलीओ अथवा तो प्रश्नो उभा थाय छे। कई कॉलेजमां जवुं, कई ब्रांच सिलेक्ट करवी, कयामां जईशुं तो केरियर सारी बनशे, आवा घणा बधा प्रश्नो आपणने मूंझवता होय छे। सरकारना स्तरे, अमारी कमिटीना लेवले અને બીજી ઘણી બધી એજન્સીઓ અને મીડિયાવાળા પણ માર્ગદર્શન શિબિર, કારકિર્દી માર્ગદર્શન, પ્રવેશની પ્રક્રિયા એના વિશે આવા કાર્યક્રમો રખતા હોય છે। સામાન્ય રીતે સ્કૂલનું લાઈફ અને કોલેજનું લાઈફ બંને વચ્ચે ઘણું અંતર છે। સ્કૂલમાં જેને ડિસિપ્લિન કહી શકાય, ઇમ્પોઝ કરેલી ટાઈમિંગથી માંડીને હાજરીથી માંડીને વિવેક વિનય ફરવા હરવા દરેક ઉપર ચોક્કસપણે નિયંત્રણ હોય છે, પરંતુ જ્યારે આપણે કોલેજમાં આવીએ ત્યારે આપણને થોડું ફ્રી એટમોસ્ફિયર મળે છે। ટૂંકમાં આપણે એમ વિચારીએ કે કોલેજ એ જીવનના ગોલ્ડન પીરિયડમાં આવે છે। ગોલ્ડન પીરિયડ એ કે જેની અંદર તમારે જિંદગીના જે આપણા 60-70 કે 100 વર્ષ ગણતા હોઈએ એના 4-5 વર્ષ કે જેમાં આપણે આપણી જુવાનીમાં આપણી કેરિયર બનાવવા તરફ આગળ વધતા હોઈએ છીએ, સાથે સાથે આપણે એન્જોય પણ કરતા હોઈએ છીએ, પણ એ વખતે આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે। પહેલું ધ્યાન સંસ્થા પસંદગી। ટકાવારી ઘણી ઊંચી હોય તો આપણા માટે ઘણા બધા ઓપ્શન્સ ખુલ્લા હોય છે। જૂની ઇન્ફોર્મેશનના આધારે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ મળે, પણ જ્યારે ટકા ઓછા હોય ત્યારે આપણા માટે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। તેમ છતાં હું ચોક્કસપણે એટલું કહી શકું કે જે જગ્યાએ એડમિશન લેવાનું થાય અથવા લેવું પડે ટકાવારી ઓછી હોય તો એ પ્રવેશ લીધા પછી પ્રોફેશનલ કોર્સ એક એવી લાઈન છે કે જો એમાં તમારા ફંડામેન્ટલ ક્લિયર હોય અને આપણે જ્યાં હોઈએ ત્યાં અમોંગ ટોપ 10 ઉપર રહીએ તો તમારી કારકિર્દીને કોઈ પ્રકારની આંચ આવતી નથી। આપણે જાણીએ છીએ કે સફળતા આપણને ક્યારે મળે, સફળતા એક પરીક્ષા પાસ કરવાથી નથી મળતી, પણ આપણે જે કંઈ ભણી રહ્યા છીએ એમાં એ જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે કેટલું પચાવેલું છે। કારણ કે પ્રોફેશનલ કોર્સમાં એ જ્ઞાનની સીધી એપ્લિકેશન આવે છે। યુનિવર્સિટી તમને ડિગ્રી આપવા માટે એક સિલેબસ ભણાવે છે અને કદાચ સિલેબસ આપણે બહુ સારી રીતે તૈયાર કરીને કે ગોખીને પણ વધારે માર્ક લાવ્યા હોઈએ એનો અર્થ એ નથી થતો કે આપણે આપણા જીવનમાં સફળ થઈએ। સિલેબસમાં હોય કે ના હોય, જ્યાં જ્યાં આપણને મૂંઝવણ લાગે કે આ એક સૂત્ર છે અથવા તો આ એક સિદ્ધાંત છે અથવા તો આ એક થિયોરમ છે તો એ કેવી રીતે આવ્યું, એના પાયામાં જો આપણે જઈએ અને એમાં રહેલું જે કંઈ ફંડામેન્ટલ છે એને સમજવા પચાવવા પ્રયત્ન કરીએ તો આપણને જે કંઈ ચેલેન્જીસ મળવાની છે આપણી પ્રોફેશનલ કોર્સની લાઈફમાં આફ્ટર ગ્રેજ્યુએશન ચોક્કસપણે આપણે એને હેન્ડલ કરી શકીએ અને આપણે જે સફળતાના દાખલા આપણે કદાચ જે આંગળીના વેઢે છે અમુક, પણ એનો જો ઇતિહાસ જોશું તો એ બધાના ફંડામેન્ટલ બહુ જ ક્લિયર હતા, શું કરવું વિઝન એમની ચોક્કસ હતી, એટલે આપણને જે કોઈ જગ્યાએ પ્રવેશ મળે, પ્રવેશ લેવા માટે મેરિટ ઇઝ ધ ક્રાઇટેરિયા। તેમ છતાં તમને કોલેજ જ્યારે સિલેક્ટ કરતા હોય ત્યારે કોલેજનું લોકેશન્સ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું એક્રિડેશન છે કે નહીં, લાઇબ્રેરી ફેસિલિટી કેવી છે, એક્સ્ટ્રા ઇતર પ્રવૃત્તિ કેટલી કરે છે, અને ખાસ કરીને ગુજરાતના છોકરાઓ જે કોમ્યુનિકેશનમાં ઘણા વીક હોય છે આવા વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશન, રિપોર્ટ રાઇટિંગ, પ્રોજેક્ટ પ્રપોઝલ આવા બધાના જ્યારે જ્ઞાન આપતી હોય એવી સંસ્થાઓ ચોક્કસપણે સિલેક્ટ કરવી જોઈએ। એલડી એન્જિન કોલેજનો આપણે એક્ઝામ્પલ લઈએ અને પરદેશ જવું હોય તો ગમે તે બ્રાન્ચમાં તમે પ્રવેશ લો તો પરદેશ તમને સહેલાઈથી જવાનું મળે છે અને એમાં તમે ક્રોસ બ્રાન્ચ કરીને અહીંયા ગમે તે ડિસિપ્લિનમાં આપણે ગ્રેજ્યુએશન લીધું હોય તો આપણે કમ્પ્યુટર સાયન્સ કે એવી કોઈ ડિગ્રીમાં એમએસ કરી અને બીજાની સમકક્ષ થઈ શકતા હોઈએ છીએ। એટલે આ રીતે કોઈ એવું ચોક્કસ રૂલ નથી કે આ જ કોલેજ અને આ જ બ્રાન્ચમાં જવું, જે જગ્યાએ જવાનું આપણે બને એમાં આપણે ચોક્કસ બનીએ, ફંડામેન્ટલ ક્લિયર કરીએ તો આપણને આપણી કારકિર્દી બનવામાં આપણને સફળ થવામાં ક્યાંય આંચ આવતી નથી। બીજો એક પ્રશ્ન એ થાય છે કે આ 4 વર્ષની જે નોકરી, કોલેજનું જે ફ્રી વાતાવરણ, એ દરમિયાન ઘણા બધા બાળકોને કોઈ એવી ખરાબ કંપની પણ મળી જતી હોય છે અથવા તો પૂરી તૈયારી ન કરવાના કારણે પરીક્ષાનો ભાર પણ લાગતો હોય છે
અને અમે એવું પણ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જાય, ડિપ્રેશનમાં જઈને અપ ટુ ધ એક્સટેન્ટ સુસાઇડનો વિચાર પણ એને આવે, ખરાબ લતના કારણે ખોટી જગ્યાએ એમની સામે પોલીસ કેસ પણ થતા હોય છે. તો આ બધા જે ભયસ્થાનો છે, ખોટી કંપની ન મળે, ખોટી સોબત ના થાય, ખોટી લાઇનમાં ખોટા વ્યસનો પર ના ચડી જઈએ, એઆઈસીટી અને ગવર્મેન્ટ ચોક્કસપણે એની કાળજી રાખે છે. તેમ છતાં પોતાની જાતને સાચવવા માટે પોતે સેલ્ફ રાધર કહી શકીએ કે પોતાને તે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરી પોતે કોન્સિયસ હોવા જોઈએ. અને આમ કરીએ તો હું નથી માનતો કે એન્જિનિયરિંગની કોઈપણ કોલેજમાં કોઈપણ બ્રાન્ચમાં આપણે ભણતા હોઈએ અને આપણા ખંડા ક્લિયર હોય તો આપણને આપણી કારકિર્દી બનવામાં કોઈ આડે આવે અને આપણે ચોક્કસપણે એમાં સફળ થઈએ છીએ. મારા સૌ મિત્રોને એક વિનંતી કે પ્રવેશ જ્યાં પણ મળે એને તમે તમારી ચેલેન્જ તરીકે લઈ એને સફળ બનાવજો. અત્યારના યુગમાં એટલું બધું એટલે મટીરિયલ અવેલેબલ છે. હું એમ કહીશ કે આપણે જે કંઈ ભણીએ છીએ તો દરિયામાંથી એક લોટો કે એક બકેટ પાણી જેટલું છે, બાકીનું જ્ઞાન દરિયામાં રહેલું જે પાણી છે એની બરાબર છે. કેટલું પચાવવું એ તમારે સમયનું પ્લાનિંગ કરવું જોઈએ. એવું નથી કે ચોવીસે કલાક ભણપણ કરવું, એના માટે તમારે સમયનું પ્લાનિંગ પણ કરવું. તમારો જે યુવાનીનો કાળ છે એન્જોયમેન્ટ પણ જરૂરી છે, એન્ટરટેનમેન્ટ પણ જરૂરી છે. એ સિવાય કોલેજમાં થતી બધી કલ્ચરલ એક્ટિવિટી, ટેકનિકલ ફેસ્ટિવલ, યુથ ફેસ્ટિવલ, એમાં પણ જો તમારામાં ટેલેન્ટ હોય તો એમાં ભાગ લઈ અને તમારો સર્વાંગી વિકાસ થાય તો જ તમારો કોન્ફિડન્સ વધે અને એ કોન્ફિડન્સના આધારે ચોક્કસપણે તમે તમારા જીવનમાં સફળ થઈ શકો છો. મારી સૌને શુભેચ્છા છે.